વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર 5 એસિડ બેઝ અને ક્ષારમાં આપણે આગળના જે ચેપ્ટર હતું, બરોબર, જે ટેક્સ્ટબુક વાઇઝ ચેપ્ટર હતું, એમાં આપણે એસિડ બેઝ વિશે, ક્ષાર વિશે શીખી ગયા, પ્લસ તટસ્થીકરણની પ્રક્રિયા કેવી રીતના થાય છે અને તટસ્થીકરણની પ્રક્રિયા છે શું, રોજિંદા જીવનમાં તટસ્થીકરણની પ્રક્રિયા આપણે કેવી રીતના કરીએ છીએ એના વિશે આપણે શીખી ગયા. હવે આપણે એસિડ અને બેઝમાં શું તફાવત છે, બરોબર છે, એસિડ અને બેઝના જો કોઈ પણ તમને પ્રશ્ન પૂછે કે એમાં તફાવત વાઇઝ કેમ લખવું, એના અલગ અલગ ગુણધર્મો ક્યાં ક્યાં છે, એ અલગ અલગ ગુણધર્મો વાઇઝ એના ઉદાહરણો ક્યાં ક્યાં છે, એ બધા વિશે હવે આપણે જોવાનું છે. આ એક આપણે આખા આખા કોષ્ટક વાઇઝ, જેમ આપણે ક્વેશ્ચન પ્રશ્ન જવાબમાં જેમ આપણે આ કોષ્ટક વાઇઝ લખીએ છીએ, એવી રીતના આ કોષ્ટક વાઇઝ આપણે અહીંયા દર્શાવેલું છે. અને એ કોષ્ટક વાઇઝ વિશે આપણે ટૂંકમાં કે જેમ તફાવત આપેલા હોય છે, જેમ એનું ટૂંકમાં કે એસિડ અને બેઝમાં શું શું તફાવત છે, શું શું સામ્યતા છે અને શું શું અલગ અલગતા છે, એના વિશે આપણે ભણવાનું છે. તો ચાલો આપણે હવે અહીંયા સ્ટાર્ટ કરીએ આપણું લેક્ચર. તો જુઓ કે સૌ પ્રથમ આપણે એસિડ જોયા, તો એસિડ સ્વાદે કેવા હતા, ખાટા હતા. જ્યારે એની વિરુદ્ધમાં બેઝ જે છે એ બેઝ સ્વાદે કેવા છે, તુરા. અને બીજું શું છે એમાં એક અલગ ગુણધર્મ, તો કે સ્પર્શે કેવા હોય છે, ચીકણા હોય છે, બરોબર છે. જ્યારે એસિડ ખાટા હોય છે તો આ સ્વાદે તુરા હોય છે અને સ્પર્શે ચીકણા પણ હોય છે, બરોબર છે. એટલે જે પણ ખાટી વસ્તુ તમે જે ખાવ છો, બરોબર, ખાટી વસ્તુ જેટલી છે એ બધી કેવી છે, એસિડ છે. અને ઘણી તુરી વસ્તુ છે, તુરી વસ્તુ અને જો સ્પર્શે તમને ચીકણી લાગતી હોય તો એ શું છે, એક પ્રકારનો બેઝ છે. ત્યારબાદ કે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને બેઝ રહ્યું એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. જે આપણે જે લિટમસ પત્ર હતા એ લિટમસ પત્રમાં આપણે જોયું, તો કે લિટમસ પત્રમાં જો તમે કોઈ પણ ભૂરા લિટમસ પત્રને એસિડમાં ડુબાડવામાં આવે તો એ ભૂરા લિટમસ પત્રનો રંગ કેવો બદલાવતો હતો, લાલ બદલાવી નાખતો હતો. અને જ્યારે કોઈ પણ લાલ લિટમસ પત્રને બેઝમાં ડુબાડવામાં આવે છે ત્યારે શું થાય છે, તો કે લાલ લિટમસ પત્રને બેઝમાં ડુબાડતા એ કેવો રંગ આપે છે, ભૂરો રંગ આપે છે, બરોબર છે. એટલા માટે આપણે સૂત્ર આપ્યું હતું કે એ ભૂલા, બરોબર, એસિડ ભૂરાને લાલ બનાવે છે અને બે લા ભૂ એટલે કે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, બરોબર છે. એ ભૂલા બે લા ભૂ, બરોબર છે. હવે જુઓ કે જ્યારે એસિડમાં તમે લાલ લિટમસ પત્ર નાખો છો તો કોઈ પણ રંગ દર્શાવતું નથી, એમ શું કરે છે, લાલ ને લાલ જ રહે છે. અને જ્યારે બેઝમાં તમે ભૂરું લિટમસ પત્ર નાખો છો ત્યારે શું થાય છે, ભૂરું ભૂરું રહે છે, લાલ થતું નથી. ત્યાર પછીનું આપણે હળદર પત્રમાં જોયું હતું, તો કે હળદર પત્રમાં એસિડ રહ્યો એ કોઈ રંગ દર્શાવતું નથી, જ્યારે બેઝ રહ્યો એ હળદર પત્રમાં કેવો રંગ દર્શાવે છે, લાલ રંગ દર્શાવે છે. એનું એક તમને સામાન્ય ઉદાહરણ આપું, તો કે ગમે ત્યારે તમે જ્યારે કોઈ પણ જમવા ગયા હોય, તમારા વસ્ત્રો ઉપર, તમારા કપડા ઉપર જ્યારે કોઈ પણ શાકનો કે એનો જ્યારે ડાઘ પડ્યો હોય, બરોબર છે, કે એમાં જેમાં હળદર આવેલી હોય છે, પછી તમે જ્યારે એને ધોવા નાખો છો ત્યારે એ ન્યા સુધી જાય છે, લાલ કલરનું ધાબુ થઈ જાય છે. શું કરવા લાલ કલર થાય છે, તો કે ધોવાના જે સોડા રહે એ શું છે, એક પ્રકારના બેઝ છે, બરોબર. ધોવાના સોડા શું છે, એક પ્રકારના બેઝ છે. અને જ્યારે એની ઉપર ટૂંકમાં કે એ જે હળદર ઉપર આપણે જે શાક ભરાણું છે એની ઉપર જે હળદર રહે એ હળદર ઉપર જ્યારે બેઝ નાખવામાં આવે છે, બરોબર છે, ત્યારે કેવો રંગ દર્શાવે છે, લાલ રંગ દર્શાવે છે, બરોબર છે. એટલા માટે એસિડ રહ્યું હળદર પત્ર ઉપર એક પણ પ્રકારનો રંગ દર્શાવતા નથી, જ્યારે બેઝ રહ્યું એ હળદર પત્ર ઉપર કેવો રંગ દર્શાવે છે, લાલ રંગ દર્શાવે છે. ત્યારબાદ જાસૂદની પાંદડીઓ આપણે લઈએ, તો કે જાસૂદની પાંદડીઓ જે પેસ્ટ છે એ પેસ્ટ કેવા રંગની હોય છે, તો કે પેસ્ટ આછા ગુલાબી રંગની હોય છે, બરોબર છે. એ આછા ગુલાબી રંગની અંદર જો તમે એસિડ નાખો છો, આછા ગુલાબી રંગની પેસ્ટમાં જો તમે એસિડ નાખો છો તો એ જાસૂદની પાંદડીઓ એસિડ સાથે કેવો રંગ દર્શાવે છે, ઘેરા ગુલાબી રંગ, એટલે ટૂંકમાં કે લાલ રંગ જેવો રંગ દર્શાવે છે, બરોબર છે. જાસૂદની પાંદડીઓમાં જો તમે એસિડ નાખો છો તો કેવો રંગ દર્શાવે છે, લાલ રંગ દર્શાવે છે. જ્યારે જાસૂદની પાંદડીની પેસ્ટ છે એનું જે દ્રાવણ છે એની અંદર જો તમે બેઝ નાખો છો તો એ બેઝ કેવો રંગ દર્શાવે છે, આછો લીલો રંગ દર્શાવે છે. કેવો રંગ દર્શાવે છે, આછો લીલો. એટલે ટૂંકમાં કે જાસૂદની જે પાંદડીઓ રહી, જાસૂદની પાંદડીઓ આછો ગુલાબી રંગ રહ્યો એ કેમાં પરિવર્તન પામે છે, આછા લીલા રંગમાં પરિવર્તન પામે છે. એટલે ટૂંકમાં કે એસિડ રહ્યું એ એસિડ ગુલાબી રંગ દર્શાવે છે, ઘેરો ગુલાબી રંગ દર્શાવે છે. ત્યારે બેઝ રહ્યું એ કેવો રંગ દર્શાવે છે, આછો ગુલાબી રંગ દર્શાવે છે, બરાબર છે. તો આ જે એસિડ અને બેઝ રહે એસિડ બેઝની ટૂંકમાં તફાવત છે, કે ભાઈ અહીં ખાટા છે તો અહીં તુરા છે, અહીંયા ભૂરા લિટમસ પત્ર લાલ બનાવે છે તો અહીં લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, અહીં હળદર પત્રમાં રંગ દર્શાવતા નથી તો અહીં હળદર પત્રમાં તે લાલ રંગ દર્શાવે છે, અહીં જાસૂદની પાંદડીઓ સાથે તે ઘેરો ગુલાબી રંગ આપે છે તો અહીં જાસૂદની પાંદડીઓ સાથે તે આછો લીલો રંગ આપે છે, બરાબર છે. આ બધા શું છે, એના તફાવત છે, કે આમાં કંઈક છે અને આમાં પણ કંઈક
અલગ છે, બરોબર છે. બે ની સામ્યતા કેવી છે? અલગ અલગ પ્રકારની છે. બે ના જે તફાવત પાડે છે, બરોબર, આમાં કઈક અલગ છે તો આ એના વિરુદ્ધ દિશા દર્શાવતી હોય છે, બરોબર છે. હવે જુઓ કે હવે જે આ એસિડ જીવ એ બેઝ ના દ્રાવણ સાથે જયારે પ્રક્રિયા કરે છે ત્યારે ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે, બરોબર છે. ક્ષાર અને પાણી, એસિડ જયારે બેઝ સાથે ભળે છે ત્યારે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. કઈ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો? આ કઈ છે? તો કે આ પ્રક્રિયા છે તટસ્થીકરણ ની પ્રક્રિયા. કઈ છે? તટસ્થીકરણ. એટલે ટૂંકમાં કે જયારે એસિડ બેઝ, ટૂંકમાં એસિડ જીવ બેઝ ના દ્રાવણ સાથે જયારે પ્રક્રિયા કરે છે, રાસાયણિક પ્રક્રિયા જયારે કરે છે તે રાસાયણિક પ્રક્રિયા સાથે શું આપે છે? ક્ષાર અને પાણી આપે છે. જ્યારે એસિડના દ્રાવણ સાથે, ટૂંકમાં કે બેઝ રિયુ એસિડ દ્રાવણ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે, બેઝને એસિડના દ્રાવણમાં જ્યારે નાખવામાં આવે છે ત્યારે એ પાછું શું આપે છે? ક્ષાર અને પાણી આપે છે. એટલે ટૂંકમાં કે જ્યારે એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે કે બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરે, પણ આપે છે શું? તો કે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. આ શું હતી? આપણી તટસ્થીકરણની પ્રક્રિયા હતી, બરોબર છે. ત્યારબાદ હજી એક આપણે એસિડ અને બેઝ વિશે જોયું હતું. તો કે એસિડમાં તમે જયારે ફિનોલેપ્ટિન દ્રાવણ નાખો છો ત્યારે એ કેવું દર્શાવે છે? રંગ વિહીન દર્શાવે છે. કેવું દર્શાવે છે? રંગ વિહીન, બરોબર છે. અને જ્યારે તમે એ જ ફિનોલેપ્ટિન દ્રાવણનું જે રંગવિહીન દ્રાવણ રહ્યું એ રંગવિહીન દ્રાવણમાં તમે જ્યારે બેઝ નાખો છો ત્યારે કેવો રંગ દર્શાવે છે? કેવો? ગુલાબી રંગ દર્શાવે છે. કેવો રંગ દર્શાવે છે? ગુલાબી રંગ, બરોબર છે. તો એસિડમાં તમે જયારે ફિનોલેપ્ટિન દ્રાવણ નાખતા હતા ત્યારે એ રંગવિહીન થઈ જતું હતું, પાણી કલર જેવું થઈ જતું, બરોબર. કે એનો કલર એક પણ પ્રકારનો હતો નહીં, રંગવિહીન એટલે એક પણ પ્રકારના કલર વગરનું. અને જ્યારે એની અંદર તમે બેઝ નાખો છો, બરોબર છે, તો બેઝ કેવો રંગ દર્શાવે છે? પાછો એ ગુલાબી રંગ દર્શાવે છે. પાછો એ ગુલાબી રંગ દર્શાવેલા દ્રાવણમાં પાછું તમે ફિનોલેપ્ટિન દ્રાવણ નાખો છો તો એ પાછો કેવો થઈ જાય છે? રંગવિહીન થઈ જાય છે, બરોબર છે. અને આ જે એસિડ છે તો એસિડના ઘણા બધા ઉદાહરણ છે. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl જેને કહેવામાં આવે છે. આ બધા ઘણા બધા ઉદાહરણ રહ્યા, એ ઉદાહરણ તમારે ઘણા બધા યાદ રાખવાના છે, બરોબર છે. કે એસિડના ક્યાં ક્યાં ઉદાહરણ છે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ HCl જેને કહેવામાં આવે. ત્યારબાદ છે સલ્ફ્યુરિક એસિડ કે જેને અણુસૂત્ર છે H2SO4. આ H2SO4 સલ્ફ્યુરિક એસિડ જેને રસાયણનો રાજા કહેવામાં આવે છે, બરોબર છે. તમને કોઈ પણ પ્રશ્ન પૂછે કે ભાઈ રસાયણનો રાજા કોણ છે? તો રસાયણનો રાજા છે સલ્ફ્યુરિક એસિડ છે. કોણ છે? સલ્ફ્યુરિક એસિડ. કારણ કે મોસ્ટ ઓફ જેટલા પણ બધા કારખાનાઓ રહ્યા એ કારખાનાઓમાં જો એસિડની જરૂર પડતી હોય ને તો વધારે પડતા આ એસિડની H2SO4 સલ્ફ્યુરિક એસિડની જરૂર પડે છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? રસાયણનો રાજા કહેવામાં આવે છે. ત્યારબાદ છે નાઇટ્રિક એસિડ HNO3, બરોબર છે. તો આ પણ શું છે? આ ત્રણ એક પ્રકારના એસિડ છે. હાઇડ્રોક્લોરિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે અને નાઇટ્રિક એસિડ છે, જેને અનુક્રમે HCl, H2SO4 અને HNO3 એના અણુસૂત્રો છે. એવી જ રીતના બેઝ છે તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH, બરોબર છે, અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH, બરોબર છે. હવે જુઓ કે જેટલા હાઇડ્રોક્સાઇડ આવે છે, OH આવે છે તો ઓક્સાઇડ સમૂહ આવે છે, તો હાઇડ્રોક્સાઇડ સમૂહ આવે છે ને એ વધારે પડતા મોસ્ટ ઓફ શું હોય છે? તો કે એક પ્રકારના બેઝ હોય છે. કેવા હોય છે? એક પ્રકારના બેઝ હોય છે, બરોબર છે. એટલા માટે એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH કીધું છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ COH કીધું છે. આ બધા શું છે? એક પ્રકારના બેઝ છે, બરોબર છે. જેની પાછળ એસિડ આવેલું હોય એસિડિક ગુણધર્મ ધરાવે છે, જ્યારે હાઇડ્રોક્સાઇડ વાળા રહી એ શું પ્રકાર દર્શાવે છે? બેઝિક ગુણધર્મ ધરાવે છે. આનો રાસાયણિક ગુણધર્મ કેવો છે? તો કે એનો રાસાયણિક ગુણધર્મ એસિડિક છે, ત્યારે આનો રાસાયણિક ગુણધર્મ કેવો છે? બેઝિક છે, બરોબર છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ઘણા બધા પ્રશ્નો રહ્યા એ પ્રશ્નો આવેલા છે, બરોબર છે. આ ખાલી માત્ર ને માત્ર બે કોષ્ટક આવેલા છે, એ બે કોષ્ટકની અંદર ઘણા બધા પ્રશ્નો સમાયેલા છે. તમને કોઈ પણ એમ પૂછે કે ભાઈ એસિડના રાસાયણિક ગુણધર્મો જણાવો, તો એસિડના રાસાયણિક ગુણધર્મો તમારે એવું લખવું પડે કે એસિડના રાસાયણિક ગુણધર્મો સ્વાદે ખાટા હોય છે, ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે છે અને બેઝ દ્રાવણ સાથે આ પ્રક્રિયા દર્શાવે છે અને આ બધા એના ઉદાહરણ. તમને કોઈ એમ કહે કે ભાઈ બેઝના રાસાયણિક ગુણધર્મો ધરાવો, તો કે જણાવો, તો કે બેઝના રાસાયણિક ગુણધર્મો એવા છે કે સ્વાદે તુરા હોય છે અને સ્પષ્ટ ચીકણા હોય છે, લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે, જાસૂદની પાંદડી સાથે આછો લીલો રંગ દર્શાવે છે, એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. એસિડના ઉદાહરણ કહીએ તો આટલા બધા એના ઉદાહરણ છે, બેઝના ઉદાહરણ કહીએ તો આ બધા એના ઉદાહરણ છે, બરોબર છે. પ્લસ કે તમને કોઈ એમ કહે કે ભાઈ એસિડ સાથે પ્રક્રિયા કરી અથવા એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરી દર્શાવો, કેવી રીતના થાય છે દર્શાવો, તો એ એસિડ અથવા બેઝ, એસિડ પ્લસ બેઝિક રૂપ ક્ષાર પ્લસ પાણી, આ તમને તટસ્થીકરણની પ્રક્રિયા પણ આપેલી છે. અને કોઈ એમ કે ભાઈ તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું એ સમજાવો, તો તમે સામાન્ય રીતે કહી શકો કે ભાઈ એસિડ અને બેઝ સાથે જે પ્રક્રિયા થાય છે, જે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને જેમાં ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે, જો ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે એને શું કહેવામાં આવે છે? તટસ્થીકરણની
પ્રક્રિયા કહેવામાં આવે છે. કોઈ પણ તમને એમસીક્યુ વાઇઝ પૂછે કે ભાઈ એસિડ સ્વાદ કેવા હોય છે, તો કે ખાટા હોય છે, બેઝ સ્વાદ કેવા હોય છે, તુરા હોય છે, બરોબર છે. પ્લસ કે અહીં લિટમસ પત્ર વાળું પણ તમે ખૂબ યાદ રાખી શકો છો કે એ ભૂલા અને બે લાભો વાળું, બરોબર છે. એ ભૂલા એટલે એસિડ રહ્યું એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, ત્યારે બેઝ રહ્યું એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, બરોબર છે. પ્લસ કે જાસૂદની પાંદડીઓ સાથે તમે સીધું અહીંથી યાદ રાખી શકો કે ભાઈ જાસૂદની પાંદડી સાથે ઘેરો ગુલાબી રંગ આપે છે, જ્યારે આ બેઝ રહ્યું એ જાસૂદની પાંદડી સાથે આછો લીલો રંગ આપે છે, બરોબર છે. તો અહીં તમે એસિડ અને જે બેઝ છે એ એસિડ અને બેઝ સામાન્ય રીતે તમે કેવી રીતના પ્રક્રિયા દર્શાવે છે અને કેવી રીતના એ પ્રક્રિયા કરે છે, બરોબર છે, અને કેવા કેવા એના ગુણધર્મો છે એ ગુણધર્મો વિશે તમે સામાન્ય રીતે કહી શકો કે ભાઈ એના આ ગુણધર્મો છે અને આ વસ્તુઓ છે, બરોબર છે. પ્લસ કે આ એસિડના જે ઉપયોગો રહ્યા, ઓલા સોરી એસિડના જે ઉદાહરણો રહ્યા એ ઉદાહરણો પણ તમે સરખી રીતે યાદ રાખી શકો કે હાઇડ્રોક્લોરિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે, આ એસિડના ઉદાહરણ છે જે રાસાયણિક દ્રષ્ટિએ કેવા છે, એસિડિક છે. જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ રહ્યા એ NaOH છે અથવા તો COOH રહ્યા, એ બંને કેવા છે, તો કે એ બંને એક પ્રકારે બેઝ છે અને બંને એ કેવા ગુણધર્મ ધરાવે છે, તો બેઝિક ગુણધર્મ ધરાવે છે, બરોબર છે. જે આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા, અધ્યાયના ચેપ્ટર વાઇઝ આપણે ભણ્યા હતા, એ ચેપ્ટર વાઇઝનું અહીં સંક્ષિપ્ત રૂપ તમને દર્શાવેલું છે, બરોબર છે. કે એ જ વસ્તુ છે કે એસિડ અને બેઝને કેવી રીતે દર્શાવે, એસિડ અને બેઝ કેવી રીતના પ્રક્રિયા કરે છે અને કેવી રીતના એના અલગ અલગ ગુણધર્મો છે. એસિડ બેઝને તમે અહીંથી જ એના તફાવત પણ લખી શકો છો કે એના ઘણા બધા મુદ્દા અહીંથી થઈ ગયા. આ બધા એના અલગ અલગ તફાવતના મુદ્દાઓ જ છે કે ભાઈ અલગ અલગ તફાવત દ્વારા પણ તમે અહીંને લખી શકો છો. તો આ જે તમારી પાસે જે આ કોષ્ટક આવેલું છે એ કોષ્ટક દ્વારા પણ તમે ઘણા બધા પ્રશ્નોના એના જવાબ આપી શકો છો, બરોબર છે. પણ જો તમને આ કોષ્ટક યાદ હોય તો આ કોષ્ટક દ્વારા તમે પણ ઘણું બધું રહ્યું ઘણી બધી રીતે તમે એને યાદ રાખી અને પછી પ્રશ્ન જવાબને ઉત્તર આપી શકો છો, બરોબર છે. અહીં એસિડ બેઝ વિશેની ટોટલી માહિતી, એસિડ બેઝ કેવા સ્વાદના છે, કેવી સાથે કેવી પ્રક્રિયા આપે છે, એના જે સૂચકો રહ્યા એ સૂચકોના પણ તમને એ બધે પાર્ટ્સ આપેલા છે. એક તો લિટમસનો સૂચક છે, આ હળદરપત્રનો સૂચક છે, આ જાસૂદનો સૂચક છે, પ્લસ એની તટસ્થીકરણ પ્રક્રિયામાં કઈ કઈ પ્રક્રિયાઓ દર્શાવે છે એના વિશે તમને કીધેલું છે, બરોબર છે. તો કે આ બધી પ્રક્રિયાઓ અને આ બધા જે વિષય ક્રિયા એ વિષયક વિશે તમે સરખી રીતે જાણી અને કેવી રીતના એના પ્રશ્નના જવાબ દેવા એ પ્રશ્નના જવાબ તમે સરખી રીતે આપી શકો છો, બરોબર છે, આ કોષ્ટક દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, આ સરખી રીતે કોષ્ટક, આ જે કોષ્ટક રહ્યું એ તમારે સરખી રીતે બીજી એક નોટમાં ઉતારી પણ લેવાનું છે અને આ કોષ્ટક દ્વારા તમારે ઘણા બધા પ્રશ્નોના ઉત્તર આપી શકો છો. એટલા માટે આ કોષ્ટક રહ્યું એ કોષ્ટકને તમારે સરખી રીતે પાકું પણ કરી લેવાનું છે, જેના કારણે તમને આગળના ભવિષ્યમાં ટૂંકમાં કે તમને જ્યારે પણ તમે કોઈ પણ એક્ઝામમાં આ જ્યારે એસિડ બેઝને પ્રશ્ન લખતા હોય તો એના કારણે તમને વધારે પડતી મુશ્કેલી ન પડે. અને જો આ કોષ્ટક એકવાર વચાઈ જાય તો જેના કારણે તમને ઘણા બધા જે આપણે સ્વાબુકને એના પ્રશ્નો આપેલા છે તો એ પ્રશ્નોમાં પણ તમને બધા ઘણા બધા સમજવામાં અને એના આન્સર ટૂંકમાં કે એના જવાબ આપવામાં તમને ઘણી બધી સરળતા રહે છે, બરોબર છે. તો આ જે કોષ્ટક રહ્યું એ કોષ્ટક તમારે સરખી રીતે લખી પણ લેવાનું છે અને સરખી રીતે પાકું પણ કરી લેવાનું છે, જેના કારણે તમે વધારે વધારે યાદ પણ રાખી શકો. તમને આખા આખા પ્રશ્નો જો ન સમજાવતો તો આવી રીતના કોષ્ટક વાઇઝ જો તમે સમજશો તો તમને ઘણી બધી સરળતા રહેશે, બરોબર છે. તો આ સરખી રીતે યાદ રાખી લેજો, વાંચી લેજો અને પાકું કરી લેજો, બરોબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો. બાય. ધન્યવાદ.